અંકલેશ્વર ઉડાવતા કેમિકલ બેગ કરતા ભંગારિયાઓ એક તરફ દેશના વડાપ્રધાન સ્વચ્છ ભારત અને ક્લીન ભારતની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરમાં માં ખુલ્લે આમ ભંગારિયાઓ કંપનીઓની પ્લાસ્ટિકની બેગ ધોઈ ખુલ્લે કેમિકલવાળું પાણી બહાર છોડી રહ્યા છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ ખાડા કાન કરી ભંગારિયાઓને પ્રોત્સાહન આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં કેટલાક ભંગારિયાઓ કંપનીઓમાંથી કેમિકલવાળી બેગ લાવી ધોવાણ કરી લાખો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ મુદ્દે કેમ ચૂપ બેઠું છે તે પણ એક જાણવા જેવો વિષય છે ત્યારે બીજી તરફ દેશના વડાપ્રધાન ગડુ ફાડી ફાડીને સ્વચ્છ ભારત અને ક્લીન ભારતની વાતો કરી રહ્યા છે ત્યારે હવે લાગી રહ્યું છે કે અંકલેશ્વરના પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દેશના વડાપ્રધાનનું આ સપનું સપનું જ રહેવા દેશે જ્યારે પત્રકારો દ્વારા અંકલેશ્વરના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી ત્રિવેદી સાહેબને ફોન કરવામાં આવે છે ત્યારે તેઓ ફોન જ નથી ઉપાડતા ભંગારિયાઓ પાસેથી હપ્તો વસૂલતા હોય હાલ તો તેવું જ લાગી રહ્યું છે હવે જોવાનું એ રહ્યું કે દેશના વડાપ્રધાનનું સપનું અંકલેશ્વર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સપનું જ રહેવા દેશે કે કેમ તે હકીકતમાં ફેરવશે તે તો આવનારો સમય જ બતાવશે કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ પઠાણ ભરૂચ